અને મોટા બને. પ્રતિષ્ઠા કર્મ સંગતા સિદ્ધ્યર્થમ કુંડાંગ દેવતાનામ સ્થાપન તથા પૂજનં ચ કરીષયે. પંદર વિધિઓ જળની ચમચી હાથની અંદર ફૂલ અને ચોખા રાખી કુંડની પૂજા. કુંડને ત્રણ મેખલા હોય છે, એમાંથી ઉપરની સૌથી પહેલી મેખલા છે એમાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું. ફરી હાથમાં ફૂલ અને ચોખા રાખી વચ્ચેની પાળી ની અંદર બ્રહ્માજી ની પૂજા. હરિ ઓમ બ્રહ્મ જગડાનમ પાળી ઉપર. ભાઈ અલગ અલગ કાસ્ટ છે એટલે એક કુંડે બધા આવી જવા જોઈએ, આકડો ખાખડો ખેર અગેડો ટોટલી. ફરી હાથમાં પુષ્પ ને ચોખા રાખી નીચેની પાળીની અંદર ભગવાન મહાદેવની પૂજા. નમસ્તે રુદ્રમન્યા ભૂતો દિખવે નમઃ. ભૂર્ભસ્વાધુમેખલાયામ કૃષ્ણવર્ણાયામ મહારુદ્રાય નમઃ. મહારુદ્રમ અવાયામે સ્થાપયામે. નીચેની પાળી ઉપર પધરાવો. ફરી હાથમાં પુષ્પ ને ચોખા રાખી કુંડની આગળના ભાગમાં જે મુખ જેવું બનાવેલું છે ત્યાં માતાજીનું સ્મરણ કરવું. હરિ ઓમ બમ ક્ષત્રસિ જોની ઋષિ ક્ષત્રસિ નાભિ ઋષિ માત્વાય કુસિન માભાય કુસિ ભૂર્ભસ્વા વિશ્વયુન્યૈ નમો નમઃ. આવયામે સ્થાપયામે તત્પાણિમ સમર્પયામે. ફરી હાથમાં પુષ્પને ચોખા રાખી કુંડની અંદરના ભાગમાં કંઠમાં ભગવાન મહારુદ્રની પૂજા. નીલગ્રીવાહ સિદ્ધકંઠાહ સર્વા અધક્ષમાસ્વા કંઠસ્થ મહારુદ્રાય નમઃ. મહારુદ્રમ અવયામે સ્થાપયામે. કુંડની અંદરના ભાગમાં પધરાવો. ફરી હાથમાં ફૂલ અને ચોખા રાખી કુંડની વચ્ચેના ભાગની અંદર નાભીની પૂજા. હરિ ઓમ મમ નાભિર્મે ચિતમ વિજ્ઞાનમ પચિત પ્રસદા આનંદ નંદા વાંડો મે મઘા સૌભાગ્યમ વસહ જંગાભ્યામ પદભ્યામ ધર્મોસી વિશી રાજા પ્રતિષ્ઠિતા ભૂર્ભસ્વા નાભ્યૈન મનાભ્યમ આવયામે સ્થાપયામે. કુંડની વચ્ચેના ભાગની અંદર પધરાવો. ફરી હાથમાં પુષ્પને ચોખા રાખી કુંડની અંદરના ભાગમાં નૈઋત્ય ખૂણામાં વાસ્તુ ભગવાનની પૂજા. વાસ્તોપદે પ્રતિયા નિસ્મંસાવેશો અનમીવો ભવાનઃ ચતુમે મહિ પ્રતિતનો જુગસસંનોદી પદે સંચતુપદે ઉર્વસ્વા કુંડમધ્યે નૈઋત્ય કોણે વાસ્તુ પુરુષાય નમો નમઃ. વાસ્તુ પુરુષમ આવયામે સ્થાપયામે. અંદરપદરાવો. ફરી હાથમાં પુષ્પને ચોખા રાખી કુંડની રચના કરનારા વિશ્વકર્મા ભગવાનનું સ્મરણ કરીએ. હરિ ઓમ મમ સમિધાગ્નિંદુવસ્ય ઘૃતૈર્બોધયતા તિથિમાસ્મિન હવ્યા જુહૌતના ભૂર્ભસ્વા ભગવતે વિશ્વકર્મણે નમો નમઃ. વિશ્વકર્મણમ આવયામે સ્થાપયામે. મુખ જ્યાં બનાવેલું છે ત્યાં પધરાવો. પ્રધાન કુંડે પાંદડું રાખી એની ઉપર એક પંચામૃતની ચમચી પધરાવો. પર કુંડ ઉપર ઓલું પાન આપેલું છે ના કરવેલું. ભાઈ વિષ્ણુભાઈ નૈઋત્ય ખૂણામાં બલિદાન કરાવો એક જ જગ્યાએ. આપણે ભગવાન બેઠા છે ઈશાન ખૂણો છે, પછી આ અગ્નિ અને આ નૈઋત્ય એટલે કુંડ નો એક ખૂણો જોઈ લેવાનો. ત્યાં પાન રાખો ને પાન ઉપર પંચામૃત. હાલો ઓકે. તમે ભાઈ પ્રધાન યજમાન આત્મા ફૂલ અને ચોખા રાખો. એક મિનિટ. મુખ્ય કુંડ ઉપર એક જ જગ્યાએ કરવાનું. હરિ ઓમ ત્રાતારમિન્દ્રમવિતારમિન્દ્ર ગું હવે હવે સ્વગું સુરમિન્દ્ર વૈયામિ સકરંબો રહુ તમિન્દ્ર ગું સ્વસ્તિનો મઘવા ધાત્વિન્દ્ર વાસ્તોક પતે પ્રતિયાન સ્વંસાવી સોનમી ભો ભવાન નવ જગસન અધિપતે સંચતુ પદે સ્વહ વાસ્તુ પુરુષાય નમો નમઃ. ઇન્દ્રાય દિશપાલ દેવ તપનમ એબિર ગંદા જ્યુતરિત્વા મહં પૂજયામિ એવમ આસાદિત્ય જ્યોતિર બલિમ સમર્પયામિ. જય પાન રાખેલું છે ની ઉપર પધરાવો. ત્યાં બે હાથ જોડ રાખવાના. ભો ભો વાસ્તુ પુરુષ દિશમ રક્ષ બલિમ બક્ષ મમ યજમાનસ્ય સકુટુંબસ્ય બધું કરો. આયુ કરતાર ક્ષેમ કરતાર સંત કરતાર પુષ્ટિ કરતાર તુષ્ટિ કરતાર નિર્વત કરતા કલ્યાણ કરતા લાભ કરતા ફલદા વરદા ભવત. જોરણી ચમચી ભરીને પધરાવો. અનેન બલિદાનેન વાસ્તુ મંડલ સમન્વિત ઇન્દ્રાદિ પાલ દેવા પ્રિયતા નમઃ. હાથની અંદર ચોખાના દાણા રાખવા દરેક યજમાનોએ રાખવા. જમણા હાથમાં ચોખાના દાણા રાખી કુંડની પ્રતિષ્ઠા કરીએ.
પંચભૂ સંસ્કાર પૂર્વક અગ્નિ સ્થાપન દરેક કુંડાચાર્ય ઉભા થઈ જાય, દર્ભ વડે કુંડ ની અંદર પંચભૂ સંસ્કાર કરે. ચાલો ભૂદેવો છે છાણા ઉપર વાઈટું પેટાવો. બે અથવા ત્રણ વાટો મૂકો. હા ભગવાન, નૂતન મંદિરની અંદર જ્યારે બેસના કરશે આપણા મર્યાદા પુરુષોત્તમ, એમના ચડાવાઓ ચાલુ છે. ધજા ચડાવવા માટે 7100 રૂપિયા, રમેશભાઈ દેવસિંહભાઈ વગાસિયા, કળશ એટલે ઈંડુ ચડાવવા માટેનો ચડાવો 10000 રૂપિયા, ભૂપતભાઈ શંભુભાઈ લોકડિયા, આરતી કરવા માટે ભગવાનની જે પહેલી આરતી થશે એ 11000 રૂપિયા, કાંતિભાઈ નાનજીભાઈ સાવલિયા તરફથી છે. તો જે ભાઈઓને ચડાવવાનો લાવો લેવો હોય ભગવાનની ધજા કળશ અને આરતીનો, એ અહીંયા બોલ બોલી શકે છે. ભાઈ દરેક કુંડાચાર્યો છે એ કરવ્યા અગ્નિ કાઢજો ભાઈ, નૈઋત્ય ખૂણામાં નૈઋત્યામ સ્મશાનમ અગ્નિમ ત્યાજ્ય. હા, ખરેખર તો બહેનો એ સોનાની થાળીમાં અગ્નિ લાવવો જોઈએ.
પણ સોનાની થાળી છે નહીં, એટલે આજે 20-2 છે, આવતી 20-2 સુધીમાં કંઈક ઘરેણું કરાવી દેજો અમારા બહેનોને. અક્ષર નું લઈ આવીને દેતા નહીં એવો બગસરાજે. ચલો રેડી, આરતી વાળી થાળી છે તમારી પાસે, ખાલી થાળી લઈ લ્યો. પેલા તો કહીએ ત્યારે જ આહુતિ આપવાની છે, સમિત બધા નીચે મૂકી દેજો હાથમાં લીધા હોય તો. દરેક યજમાનો છે ખાલી થાળી પોતાની આગળ રાખે, હાથમાં ચોખાનો વાઇટકો લઈ લ્યો યજમાનો. ચાલો હવે જ્યારે કહેવામાં આવે ત્યારે બબે દાણા ચોખાના ભાઈઓએ ડાબા હાથમાં વાટકો રાખી, ભાઈ જે જગ્યાએ ચોખા ન હોય ત્યાં પહોંચાડો, જો સામે પાછળ, હા જોઈએ એટલા જ આપજો, બહુ વિશેષ નહીં, કારણ કે બગાડ થાય નહીં પાછું. ચાલો હવે બબે દાણા તમારે ખાલી થાળીમાં અહીંયાથી બોલવામાં આવે આવા યામી સ્થાપ્યામી ત્યારે તમારે પધરાવવાના છે. ચાલો બરોબર, એ પહેલા દરેક યજમાનો ડાબા હાથમાં ભલે એમને ચોખાનો પડ્યો રહ્યો, જમણા હાથે જળની જમજબરી રાખો. ચાલો બેનો થાળી ચાલ રાખો. પ્રધાન સંગ્રહાસિત્યર્થમ અરભ્ય અનંત પર્યન ગ્રહ મંડળ દેવતા નામ સ્થાપન પ્રતા પૂજન ચ કરીશયે. નીચે જમીન ઉપર પધરાવો. બસ રેડી, કહીએ ત્યારે ચોખાના દાણા પધરાવતા જાજો. ખાસ ધ્યાન આપજો, આચાર્યો છે કુંડના અહીંયા અહીંયા કાન રાખે, કદાચ યજમાનોને ન સમજાય તો એ પોતાની જવાબદારી છે કે એને સૂચના આપે. ચાલો ઓમ જપા કુટુંબરંગા સંગસ્વેયમ મહાજતેમ તમોરિમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ ભૂર્ભુસ્વા સૂર્યાય નમઃ સૂર્યમ અવાયામિ સ્થાપયામિ તદિ સંઘાત સારાભમ ક્ષીરોદારણમ સંભવમ નમામિ શશિનમ સોમ શંભરમ કુટભૂષણા ભૂર્ભુસ્વા ચંદ્રમસે નમઃ ચંદ્રમ સમાવ્યામિ સ્થાપયામિ ધરણી ગર્ભસંભૂતમ વિદ્યુત્કાંતે સમપ્રભા કુમારમ શક્તિહસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહ ભૂર્ભુસ્વ ભૌમાય નમઃ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યહ ભૂર્ભસ્વ શુક્રાય નમઃ શુક્રમ આવ્યામિ પુષ્પ શંકાસમ તારકાગ્રહ મસ્તકામ રુદ્રાત્મકમ ઘોરમ તમ કેતુમ પ્રણમામ્ય ભૂર્ભસ્વ કેતવે નમઃ કેતુમ આવ્યામિ સ્થાપયામિ ઓમ ભૂર્ભસ્વ ઈશ્વરાય નમઃ ઈશ્વરમ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ ઉમાયે નમઃ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ સ્કંદાય નમઃ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ વિષ્ણવે નમઃ વિષ્ણુમ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ બ્રહ્મણે નમઃ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ ઇન્દ્રાય નમઃ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ યવાય નમઃ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ કાલાય નમઃ કાલમ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ ચિત્રગુપ્તાય નમઃ ચિત્રગુપ્તમ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ ગણયે નમઃ આવ્યામિ સ્થાપયામિ ૂર્ભસ્વર્ગાય નમઃ દુર્ગામ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ વાયવે નમઃ વાયુમ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ આકાશાય નમઃ આકાશમ આવ્યામિ સ્થાપયામિ ભૂર્ભસ્વ
अश्विभ्याम नमः अश्विभ्याम आवयामि स्थापयामि ऊर्वश्व वस्तुपुरुषाय नमः वस्तुपुरुषाय आवयामि स्थापयामि ऊर्वश्व क्षत्रपालाय नमः क्षत्रपालाय आवयामि स्थापयामि ऊर्वश्व इन्द्राय नमः इन्द्रम आवयामि स्थापयामि ऊर्वश्व अग्नयै नमः अग्निम आवयामि स्थापयामि ऊर्वश्व यमाय नमः यमम आवयामि स्थापयामि ऊर्वश्व निरुतियै नमः निरुतिम आवयामि स्थापयामि ऊर्वश्व वरुणाय नमः वरुणम आवयामि स्थापयामि ऊर्वश्व वायवे नमः वायुम आवयामि स्थापयामि ऊर्वश्व कुबेराय नमः कुबेराय आवयामि स्थापयामि ऊर्वश्व ईश्वराय नमः ईश्वराय आवयामि स्थापयामि ऊर्वश्व ब्रह्मणे नमः ब्रह्मम् आवयामि स्थापयामि ऊर्वश्व अनन्ताय नमः अनन्तम् आवयामि स्थापयामि यजमानो ये चोखा नो वेट को नीचे मुकी देवो जमणा हाथ नी अंदर चोखा ना दाणा राखवा एमाथी नहीं वेट का बोला चोखा ना पड़िया माथी प्रतिष्ठां सर्वदेवानां मित्रावरुणनिर्मिता प्रतिष्ठां देवकरमिन्द्रमण्डले देवते सहा ऊर्वस्वार्कारभ्य अनन्तपर्यन्ग्रा गणेभ्यो नमः सुप्रतिष्ठिता वरदा भवता थाळी जेमा पधरावता था एमा हवे थाळी नीचे मूकी दियो ચાર વખત જળની ચમચી ભરી નીચે બાજુમાં ખાલી પાત્ર હોય તો ભલે નકર જમીન ઉપર પધરાવો ગ્રહ ગણેભ્યો નમો નમઃ પાદયોઃ પાદ્યાઃ સમર્પયામિ હસ્ત્યર્ઘ્યાઃ સમર્પયામિ ધૂપં સમર્પયામિ દીપકં દર્શયામિ છેલ્લેથી બીજા નંબરનું ગ્રહોનું સ્થાપન છે ત્યાં ભગવાનને પાકા ફળ વસ્ત્ર નૈવેદ્ય આદિ ધરાવેલું છે ડાબો હાથ આમ મોઢાડો રાખી જમણાતનો કુળિયો બનાવી ભગવાનને પાંચ વખત જમાડો ઓમ પ્રાણાયા ઓમ અપાનાયા અભ્યાનાયા ઉદાનાયા સ્વાહા ફરીથી બે વખત જળની ચમચી ભરીને પધરાવો નૈવેદ્યાન્તે આચમનીયામુલમ દક્ષિણામ પ્રદક્ષિણામ પરિકલ્પયામિ હાથમાં ફૂલ અને ચોખા રાખી ગ્રહોનું સ્મરણ કરીએ हरि ओं मम ग्रह ऊर्जा उतयो व्यंदोभिप्रायमतिमातेमूर्जगोस्वर्कारभ्यनपर्यंग्रमंडल देवतभ्यो नमः सकलोपचारार्थगंधा पुष्पाणिं समर्पयामि आह्वान करता था बे हाथ जोड़ी ग्रहोनी प्रार्थना करिए सूर्यां सौर्यमथेन्दुरुच्च पदवीं सन्मङ्गलं मङ्गलं सद्बुद्धिं च बुधश्च गुरुश्च गुरुतां शुकरं सुखं संसने राहु बाहुबलं करोतु विपुलम् केतुं कुलाश्योन्नते नित्यं प्रीतिकरा भवन्तु सततं सर्वे प्रसन्ना ग्रहा ग्रहराज्यं पृच्छन्ति ग्रहराज्यं हरन्ति च गृहे तु व्यापितं सर्वं त्रैलोक्यं सचराचर ग्रहगणेभ्यो नमस्कारान् समर्पयामि झर्णी चमचिवरो अनेन कृत पूजनेन अर्कारप्य अनंत पर्यन ग्रह मंडल देवाः प्रियतां नमः नीचे जमीन ऊपर पधराव एक ही कृत किया पीठो पर संस्थाप्य ग्रह स्थापन ना आवाहन ना चोखा बधाई एकत्र कर लियो अने स्थापन मा पधराव चलो चलो भाई सर्वसुख भाईओ अवे आपणे एक डोल हाव चोखू पाणी छे ई भरी आओ कोईनी મોટર હોય તો ચાલુ કરજો ઘરે નીચે મૂકી દો બેનો ત્યાં ત્યાં બેસો ભાઈઓ છે બધા મૂર્તિની બાજુમાં આવી જાઓ ચાલો વિષ્ણુ પ્રસાદ એક આરતીની અહીંયા થાળી કરો મેન કુંડેથી ઓલી ચોખા બધા ભેગા કરીને વયા ક્યાં સ્થાપને ઓકે ચાલો ન્યા એક પૂજાની થાળી લઈ જાઓ અવસર પંતુ કરો એક યજમાનના હાથી મુખ્ય યજમાનના હાથી જલાધિવાસ કર્મ સમારવે ત્રણ યજમાનો આગળ ઉભા રહ્યો બાકી એને હાથડા રાખશે મુખ્ય કુંડવાળા યજમાનો આગળ ઉભા રહેશે કરાઈ દેજો ન્યા પાણીની સંકલ્પ પહેલા પાણીની ચમચી અહીંથી લઈ જાઓ વાટકો લઈ જાઓ જલનો
ચાલો પાણીની ચમચી ભરાવી મુખ્ય યજમાન ને ભાઈ જમીન ઉપર બંધરાવજો જળ અને મુખ્ય યજમાન ના ત્રણેય યજમાન ના દાબા હાથમાં ચોખા રાખો માથે જમણો હાથ ટકાવી દો નાના બબે દાણા હોય નમસ્કાર આ ત્યાં ઉભા રહ્યો હમણાં આવે છે ચાલો પેલા રામ લક્ષ્મણ જાનકી છે અને ત્રણે મુખ્ય યજમાનો છે એની ઉપર ઓઢાડો હાથ એકાબીજાને અડાડી અને પાછા ઉભા રહ્યો યજમાનો એટલે બધું દેખાય જગનેના યજ્ઞમય અજંત દેવા સ્થાની ધર્માની ધીમે ધીમે ઓઢાડી દો ભગવાનને તાની ધર્માણી ભ્યાસન્ન તે હનાકમ મહેમાના સચંદયતર પૂર્વે સાથિયા સંત દેવા બીજું કપડું અહીંયા લાલ છે આપો ભાઈ ઓલી બાજુ મૂર્તિને ઓઢાડો ચાલો હવે ત્રણેય મુખ્ય યજમાનો અહીંયા આવો હનુમાનજી ને ગણપતિ પાસે બાકી યજમાન ત્યાં ત્યાં બધા ઉભા રહેજો ચાલો ભાઈ અહીંથી આરતી લઈ લ્યો મેન કુંડેથી સ્વયંસેવક ભાઈઓ ત્યાં પહોંચાડો બાકસ એની અંદર મૂકી દો
ચાલો આરતી ઉતારો. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ જગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજે મંગલમ પુનરીકાક્ષ મંગલાયતનોરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આરાર્તિક્યમ સર્વ્યામિ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ચાલો આરતી આપી દો ભગવાનને. તમે આરતી લઈ લ્યો બધા યજમાનો, પછી પોતપોતાના સ્થાને બેસી જાઓ. હા બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. કાનાવડલાની આ પવિત્ર ભૂમિમાં જ્યારે રામ દરબાર બેસના કરવા જઈ રહ્યા હોય ત્યારે ખરેખર આપણું કાનાવડલા અયોધ્યા નગરી બનેલું હોય, આ મહા યજ્ઞની અંદર મહાપર્વની અંદર સમસ્ત કામ લોકો તન મન અને ધનથી પોતાની સેવા કે આહુતિ અર્પણ કરી રહ્યા હોય ત્યારે આપણા જ આ પ્રતિષ્ઠાનો આજે સુંદર મજાનો જે દર્શન થઈ રહ્યો છે એ પ્રતિષ્ઠાના મૂળમાં અનેક લોકોનું યોગદાન છે. અને એવા જ જેણે બહુ પોતાનો સમય ફાળવી અને યોગદાન આપ્યું છે અને ભગવાનના ચરણની અંદર પોતે પ્રસ્થાન કર્યો છે એવા સ્વર્ગસ્થ ભવાનદાદા વાલાણી, આ પ્રતિષ્ઠા યજ્ઞના મૂળમાં ખૂબ પોતાનું મોટું યોગદાન હોય એમના ઘરના પૂજ્યબા અહીંયા પધાર્યા છે. જેમને વિદેશ વહી જવાનું હોય તો રામ દરબારની સ્મૃતિ ભેટ રૂપે એમને આ ભેટ અર્પણ કરવામાં આવે છે. આમ તો દરેક ઘરે આપવાની છે પણ આજે એને વિદેશ વહી જવાનું હોવાથી આ રામ દરબારની સ્મૃતિ ભેટ મુમેન્ટ અમારે ભૂપતભાઈ લોકડિયા અને નાનજીભાઈ બંને અર્પણ કરશે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો ભવન દાદા, આજે ભગવાનના ચરણે સમર્પિત થઈ ગયા છે પણ આટલો સુંદર મોટાનું યોગદાન જેણે આપેલું હોય. બોલો રામચંદ્ર ભગવાન કી. ચાલો સંશય ભાઈઓ જવતલની એની બધી કોથળી હશે એ બધું ભેગું કરો, અંદર હશે બધું. અને આરતીની થાળી ખાલી કરી નાખો ભાઈ, દરેક કુંડે આરતીની થાળી સાફ કરી નાખો. ખાલી થાળી જે આપેલી હતી તમને ગણપતિ દાદાવાળી અથવા જે કાંઈ હોય એ ખાલી થાળી સાફ કરી નાખો દરેક કુંડે. એમની અંદર આપણે જવતલ લેવાના છે, કોડીઓ છે કુંડ ઉપર મૂકી દો.
આરતીની થાળી સરસ મજાની સાફ કરી નાખો, તૈયારી નથી કરવાની આરતીની, આરતીની થાળીને સાફ કરી અને એમાં જવતલ લેવાના છે હોમમાં માટે. સરસ સુંદર મજાની સાફ કરી દો થાળીને, એમાં જવતલ લેવાના છે, કપડું મારી દો થાળીને. કુંડે કુંડે છાણા ન હોય તો પહોંચાડજો, બે સ્વયં સાહેબભાઈ હોય એ પણ ખ્યાલ રાખે, કુંડે કુંડે કાષ્ટ એટલે લાકડા પહોંચાડજો, ન હોય ત્યાં નજર કરી લ્યો. નીચે નો ઢોળતા યજમાન થાળી અધર કરો એટલે સાહેબભાઈઓ અમારા આપી દેશે. કરીને આપી દો યજમાનના હાથમાં, વિશેષ હોય તો વાંધો નહીં. જા અહીંયા અમારો ભાઈ સ્વયંસેવભાઈ ડાભળો આપે છે, માત્ર ડાભળાના ત્રણ કટકા હાથમાં રાખો. એક ડાબા હાથમાં દર્ભ રાખો, જેના હાથમાં હોય ત્રણેય યજમાનોને આપી દેજો ડાબા હાથમાં ડાભળો. ડાબા હાથનો ડાબળો હોમમાંનો નથી, જમણા હાથના અંદર જે ડાબળો છે એ જ હોમમાંનો છે, યાદ રાખજો ભૂલાઈ ન જાય. ડાબા હાથમાં દર્ભ લઈને તમારા હૃદય અડાડો, અડાડેલો હાથ અગ્નિ બાજુ કુંડ બાજુ ન જવો જોઈએ, કોઈ ભૂલ ન કરતા. રાઈટ એન્ડ લેફ્ટ, ડાબો હાથ છે એ જ ડાબળો પકડી અને છાતી સુધી જવો જોઈએ. રેડી? હવે જમણા હાથમાં ત્રણ ટુકડા લઈ લ્યો, કારણ કે ઘણા અહીંથી હું જોઉં છું એટલે મારે બે વાર સૂચના આપવી પડે. જમણો હાથ ઘણા યરાદી પાસે રાખ્યો છે. ચાલો રેડી, હવે એક સાથે બધા સ્વાહા બોલવાનું અને આહુતિ આપવાની છે, બરોબર? ઓમ તેસ્રં સમેદો વિહારાય સ્વાહા. ચાલો હવે વારાફરતીભાઈ ઘીની આહુતિ, પેલી આહુતિ ભૂદેવ આપશે અને બાકીના ત્રણ યજમાનો ત્રણ આહુતિ આપશે. ક્યાંક પાત્ર હશે તમારી પાસે, એકાદી કોઈ પણ રકાબી, કોઈ પણ વાટકો, કોઈ પણ દૂનો હોય તો એમાં સહેજ પાણી ભતરાવી દેજો આચાર્ય. રેડી? ઓ મનસા સ્વાહા પ્રજાપતયે નમઃ. ચલો એક યજમાન ના હાથમાં આપી દો, તપેલી શીખવાડજો. એક એક આહુતિ બધા યજમાન ને આપવાની છે, કુલ ચાર આપવાની છે, એક બ્રાહ્મણે આપી. હવે એ યજમાનો છે ડાબા હાથમાં પકડેલો દર્ભ એમને મડાડી રાખજો, હા, અને એને શીખવાડજો બોલપેન ની જેમ પકડવાનું છે એ લાકડું, બોલપેન ની જેમ ઇન્ડી પેન પકડીએ એમ પકડવાનું છે. એ પકડી ભરી અને હોમમાંનું કહું ત્યારે રિટર્ન આવો ત્યારે પેલું પાત્ર હશે ભૂદેવો એને બતાવજો કે આમાં ટીપું પાડવું. રિટર્ન આવો ત્યારે ભરવાનું હોમમાંનું અને રિટર્ન ટીપું, ભરવાનું હોમમાંનું અને રિટર્ન ટીપું. રેડી? ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય નમઃ. ચાલો બીજા યજમાન. ઓમ અગ્નાયે સ્વાહા ઇન્દ્રાય નમઃ. ચાલો ત્રીજા યજમાન. ઓમ સોમાય સ્વાહા ઇન સોમાય નમઃ. બસ હવે દર્ભ છે ડાબા હાથનો એ તમારા આસન નીચે મૂકી દો, ગાડલા નીચે તમે સરખા બેસી જાઓ. ચાલો ભાઈ હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે હોમમાંની શરૂઆત કરવાની છે પણ મૃગી મુદ્રાથી, પેલી ને છેલ્લી આંગળી છોડી દેવાની, અંગૂઠો અને બે આંગળી વધે
ચપટી ભરી અને હાથ ચતો થઈ જવો જોઈએ. સ્વા કહેતા ચપટી ભરવાની ને હા કહેતા હોમી દેવાનું. બધાએ સ્વાહા બોલવું ફરજિયાત છે. સ્વાહા એ અગ્નિનારાયણ ભગવાનની પત્ની છે. અગ્નિનું કેવું સ્વરૂપ છે? ચતવારી શ્રેંગા, ચાર શિંગડા છે, ત્રયો અસ્ય પાદા, ત્રણ એને પગ છે, બે શિરશે, બે માથા છે, સપ્ત હસ્તાસો અસ્ય, સાત એના હાથ છે. સદા ને સ્વાહા નામની પત્નીઓ છે. સ્વાહાનું નામ લેતા એ પ્રસન્ન થશે, મુખ ખોલશે, એટલે આપણી આહુતિ સફળ થશે. જે સ્વાહા નહીં બોલે એની આહુતિ નિષ્ફળ જશે. મોઢામાં માવો ભરેલો હોય તો થોડીક વાર બાજુમાં ચડાવી દેજો, એટલે સ્વાહા બોલવામાં તમારું થૂક ન ઉડે. રેડી? ચાલો દાદા કરાવો. ગંગણ બતાય હરી ઓમા. બસ હા, કે છે ભૂદેવો ઓમ છે. ભાઈ તમે પાણીની ચમચી ભરો, મુખ્ય યજમાન છે. પાણીની ચમચી ભરો. દ્રવ્ય ત્યાગ સંકલ્પ ઇમાની હવની દ્રવ્યાની યાય યક્ષમાણ દેવતા સ્થાપ્ય સ્થાપ્ય મયા પરિત્યક્ત નમમા યથા દેવતમસ્તુ. હો હાથમાં ચોખા રાખો. અગ્નિની પૂજનમાં ઓમ અગ્ને યશુપથારાય યસ્માન વિશ્વાની દેવ વયુનાન વિદ્વાન્ના જુયોજુસ્મ જોહરાગમિનો ભૂષ્ટાંતે નમ ઉક્તિમ વિધેમા ભૂર્ભુવસ્વ શાંતિકે વરતનામાગ્ને નમો નમાક્ષતાની સમર્પયામિ. ચલો ભાઈ દાદા પાંચ આહુતિ આમ આપો. ઓમ અગ્નયે પ્રાણાયા. અહીંયા સૂચના મળે ત્યારે જ આહુતિ ચાલુ કરો, અગાઉ નહીં. સ્વાહા સાંભળીને તમે ચાલુ નહીં કરો. માત્ર ભૂદેવો જ ઘીની આહુતિ આપશે. ચલો. ઓમ અગ્નયે પ્રાણાયા, ઓમ અગ્નયે અપાનાયા, ઓમ અગ્નયે વ્યાનાયા, ઓમ અગ્નયે ઉદાનાયા, ઓમ અગ્નયે સવાનાય સ્વાહા. ચલો ભૂદેવો ઘીનો સર્વો ભરી રાખો. હરિ ઓમ ગણાનંદ્વા ગણવદ્કુ હવામહે, પ્રિયાનંદ્વા પ્રિયવદ્કુ હવામહે, નિધિનંદ્વા નિધિવદ્કુ હવામહે, વસો મમ આહમ જાનગરવદ્વા ત્વમજાસગરવદ્ધમ ગણવદયે સ્વાહા. ચાલો હવે સમિતની પોળીઓ તમારી પાસે આપેલી છે, બધાને આપેલી છે કે એક કુંડે એક જ છે? આંકડા ત્રણ છે કે એક જ આંકડો છે? ટોટલી નવ છે ને. હા ચાલો યજમાનો બધા ઉભા થઈ જાઓ. એક યજમાન જાળી રાખશે, ભૂદેવ સમિત આપશે, બાકી બધા આથડા રાખજો. હા બધા યજમાનો ઉભા થઈ જાય. વારા ફરતી વારા એક એક યજમાન હાથમાં બધા સમિતો આવશે. હા પેલા એક જ આ સમિત આપો, પેલું આંકડાનું. બધા હાથડા રાખો. બીજું સમિત પાછું બીજા યજમાનના હાથમાં આપજો. કહીએ ત્યારે, અત્યારે માત્ર આંકડો છે એ પેલું સમિત આપજો. બસ બાકી બધા હાથડા રાખો. ચાલો ભાઈ બીજા સમિત અંદર પડ્યા હોય તો ધ્યાન દોરજો, પૂરી બાંધેલા. હાલો દાદા અર્કો. હરિ ઓમ કૃષ્ણ વર્તમાનો નિવેશયન્નમૃતમ્યંચુંડિયો. બીજું સમિત આપી દો. ચલો બીજું સમિત આપો. હરિ ત્રીજો સમિત આપી દો. હરિ અમ્મા મગ્નિર મૂર્ધા દિવહ કકુત્પદે પૃથિવ્યા અયમ્મા પપા ગુરતા ગુસિજન્વતે ઓમ ભૂમા યસ્વાહા. પછીનું સમિત આપી દો. હરિ અમ્મા ઉદ્ભુત સ્વાગ્ને પ્રતિજાગ્રહિત મિષ્ટા પૂર્તે સકોત્રતા મયંજા અસ્મિન સદસ્તે વિશ્વે દેવા જજમાન સસીદતા ઓમ બુધા યસ્વાહા. પછીનું આપો. ઓમ બૃહસ્પતિ અધિ અદર્જોર્યા જીવત ભાતિ કર્તુમ જનેકો જદેદય ચવસરતા સમાજ દેવે દૈહી તિત્રમ્મા. ઓમ બૃહસ્પતયે સ્વાહા. પછીનું આપો. અન્નાત પરિષદોર્ષમ બ્રહ્મણા વ્યાપી વક્ષત્રમ્મયઃ સોમં પ્રજાપતિઃ તેન સત્યમિન્દ્રિયમ વિપાનકો શુક્રમંદસ્ય પયોમૃતમ મધુ. ઓમ શુક્રા
सन्नो देवी रविष्ट्यापो भवन्तु पीतय रविश्रवन्तु नः ओम सनिश्चराय स्वाहा। चलो धरो अशे धरो धरे कुंडे धरो आप जो ओम कयांशुद्रा बोधूते सदा व्रतः सखा कया सजिष्टया वृता ओम राहवे स्वाहा। अबे डाबड़ो पड़ेलो छे डाबड़ो દરેક કુંડે ડાબળો ન હોય તો માંગી લેજો એક એક જો અહીંયા છે દાદા તમારા પગ પાસે તમારા પગ પાસે હા ચલો રેડી ઓમ કે દંગણવન્ન કે દવે પેશો વર્જા અપેશસે સમો ખલ બેર જા યથા ઓમ કે તવે સ્વાહા। ચાલો ઓકે બધા બેસી જાઓ પોતપોતાના સ્થાન ઉપર। ચાલો ભાઈ ચપટી ભરવાનો ખ્યાલ આવી ગયો છે। નિયમ એવો છે 13 દાણાથી વધારે ને 3 દાણાથી ઓછું હોમાય નહીં। આપણે ગણવું નથી પણ ચપટી આપણી નાની હોવી જોઈએ। જેમ માવો ભરતા હોય એમ ચપટી ન ભરતા, નાની ચપટી લેજો। ઓકે ચાલો ચાલો રેડી ભાઈ તો હોમે સાવધાનઃ દરેક કુંડાચાર્ય શીખવાડી દેજો। દરેક કુંડે ખાસ ખ્યાલ, યજમાનો બધા એક જ સાથે આહુતિ આપ પડવી જોઈએ। આચાર્યો સમજાવી દેજો ભૂદેવો, એક સાથે આહુતિ પડવી જોઈએ સ્વાહા। પછી એક સ્વાહા બોલી જાય ને વળી પાછો બીજો જાગે ને વળી ત્રીજો, એમ નહીં, એક સાથે બધાએ સ્વાહા બોલવાનું ને બધાની આહુતિ એક જ સાથે જવી જોઈએ। ચલો ઓમે સાવધાનઃ ઓમ સૂર્યાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ગંગણ ઓમ ગંગણપતયે સ્વાહા 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 ઓમ સૂર્યાય 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 સ્વાહા ઓમ ચંદ્રમસે સ્વાહા। વિષ્ણુ પ્રસાદ આચ સ્વાહા સ્વાહા બોલતા જાય મહાત્મા લઈ લે દૂર થતું હોય તો। ઓમ ચંદ્રમસે સ્વાહા 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 ભોમાયા સ્વાહા ઓમ ભોમાયા સ્વાહા 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 ઉદાયા સ્વાહા ઉદાયા સ્વાહા ઉદાયા સ્વાહા ઉદાયા સ્વાહા શુક્રાય સ્વાહાંજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય ઓમ ઈશ્વરાય સ્વાહા। ઓમ શ્રેષ્ઠ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપ્ષ્ણો વ્યાતમ વિષ્ણ્યગાણમ બ્રહ્મયગાણ સર્વલોકમયગાણ ઉમાય સ્વાહા ઉમાય સ્વાહા ઉમાય સ્વાહા ઉમાય સ્વાહા ઉમાય સ્વાહા। ઓમ જનકૃંદઃ પ્રથમંજાયમાનુદ્યન સમુદ્રાદુતવાપુરી ખાતા સિયન વૃક્ષાર્ષબાહુ ઉપસ્તુતિ મહિજાતંતે અરવન્ન ઓમ સ્કંદાય સ્વાહા સ્કંદાય સ્વાહા સ્કંદાય સ્વાહા સ્કંદાય
బ్రహ్మన్ బ్రహ్మణో బ్రహ్మవర్చసీ జాయతన్మరాష్ట్రే రాజన్య సూర్య కవ్యోతి వ్యాధి మహారథో జాయతన్ దుగ్ధృధేనుక్షేమకల్ ఇంద్రశకణో మృదుభిః సోమం విరుద్రః సూర విద్వాన్ జయ శత్రు స్వాదభయం కృణు విశ్వతో ఇంద్రాయ ఓం జవాయ తవం హృదయ పుత్రమతే స్వాహ స్వాహ కర్మాయ స్వాహ కర్మః పితరే ఓం యమాయ స్వాహ ఓం యమాయ స్వాహ యమాయ స్వాహ యమాయ స్వాహ హరే కేరసే సముద్రకృత్యాన్యామ సమాపో అద్భుత సమోఖది విరోఖది ఓం కాలాయ స్వాహ కాలాయ స్వాహ కాలాయ స్వాహ కాలాయ స్వాహ ఓం చిత్రావసో స్వస్తితే పారమసీయ ఓం చిత్రగుప్తాయ స్వాహ చిత్రగుప్తాయ 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 ప్రత్యతి దేవతానాం హోమగ్నిం దూతం పురోదతే అవివాహ భూర్దేవా సాధయాదియ ఓం అగ్నయే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే స్వాహ ఆపోష్ఠామయో భూస్థానూర్జే దదాతా మహర్ణాయ చక్షసే అదభ్యః స్వాహ అదభ్యః స్వాహ అదభ్యః స్వాహ అదభ్యః స్వాహ శ్యోనా పృథివీ నో భవాన్ నక్షరా నివేశన జచాన సర్వసమృతాః పృథివ్యై స్వాహ పృథివ్యై స్వాహ పృథివ్యై స్వాహ పృథివ్యై స్వాహ ఇదం విష్ణుక్రమే త్రేదాన తథే పదం సమగ్రసమాకృతిరే స్వాహ విష్ణవే స్వాహ విష్ణవే స్వాహ విష్ణవే స్వాహ విష్ణవే స్వాహ త్రాతారమింద్రమ విదారమింద్రగ్ఘో హవే హవే సవగ్ఘో సూరమింద్రం అవ్యామి శక్రం పరహోతమింద్రగో స్వస్తినాం మగవాదాత్మింద్ర ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ హరియమ్మ ఓం ప్రజాపతే నతమదే దానిన్యో విశ్వారూపాణి పరిదాప భూవా దిగామస్త దేవమస్త అస్తు శూన్యో సామసూరణ్యమ్మ ఓం ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ నమోస్తు సర్పేభ్యో జయకేజా పృథివీ మనో జయ అంతరిక్ష జయ దీప్య సర్పేభ్యో నమః ఓం సర్పేభ్యః స్వాహ సర్పేభ్యః స్వాహ సర్పేభ్యః స్వాహ సర్పేభ్యః స్వాహ ఉవాజః బ్రహ్మజ్ఞానమృతమం వృదో నరవసితో సూర్యో వేనావ సభ్యా ఉపమా సుచరతో జ్ఞానమృతమం వృదః ఓం బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే స్వాహ పంచలోకపాల దేవతానాం హోమం గణానంత్వా గణపతికో హవామహే ప్రియానంత్వా ప్రియపతికో హవామహే దేవతిగో హవా వసో మమ ఆమజాని కర్వతమాతో భజాచి కర్వతమ్మా గణేశాయ స్వాహ గణేశాయ స్వాహ అంబే అంబికేం బాలికే నమానితి కశ్చన స్వతిజకా శుభద్రికాం కాంబీలవాశ్రీమ్మా దుర్గాయే స్వాహ దుర్గాయే స్వాహ వాయోజేతే సత్రినిరతా సత్తే భిరాగహే యుద్వాన్ సోమ పీతయే వాయవే స్వాహ వాయవే స్వాహ కృతం కృత పావానః పిబదవ సంస పావానః పిబదంద్రక్ష అవిధి స్వాహ దిశా ప్రదిశ ఆదిశ విదిశ ఉదిశ దిగ్భ్యః స్వాహ ఆకాశాయ స్వాహ ఆకాశాయ స్వాహ జా వాంకషా మతో మత సుసూత్రతావతే తయా జగ్నం మిమిక్షతాం ఓమ స్విభ్యాం స్వాహ స్విభ్యాం స్వాహ వాస్తోపదే ప్రతయాన్ స్వాంసావేశో నమీవో భవానః చతురే మహ ప్రతిదన్న జుకసున్న భవతిపదే సంచరుపదే ఓమ మస్తు పురుషాయ స్వాహ మస్తు పురుషాయ స్వాహ నహేస్ పసమవిదన్ నమస్మాద్ విశ్వానరాత్ పురీతారమగ్నేహ ఏమే నమ్రవదన్ అమృతన అమృత్యన్ విశ్వానర క్షేత్ర నిత్యాయ దేవా క్షత్రపాలాయ స్వాహ క్షత్రపాలాయ త్రాతారమింద్రమ విదారమింద్రగ్ఘో హవే హవే స్వగ్ఘో సూరమింద్రం అవ్యామి శక్రం పురోహోతమింద్రగో స్వస్తినాం మగవాదాత్మింద్ర ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నేతవ దేవపాయుభిర్మర్ఘో నో రక్షతన్వశ్చ వంద్యా తాతాతో కశతన్య గవామస్య నిమిక రక్షమాణస్త ప్రభృతే అగ్నయే స్వాహ అగ్నయే స్వాహ జమాయ త్వాం కృతే పుత్రపతే స్వాహ స్వాహ ధర్మాయ స్వాహ ధర్మాభితరే యమాయ స్వాహ యమాయ స్వాహ తమసోన్ వంద జమానమిశ్చతే నసిత్యామన్వేత్
तस्करस्या नमो देवी निरुते तुभ्यमस्तु निरुतये स्वाहा निरुतये स्वाहा तत्वाजा मी ब्रह्मणा वंदमान सदा सास्ते यजमानो हरिवेः अहेडमानो वरुणे बुद्धिरुषिकुष्मान आयु प्रोक्षी वरुणाया स्वाहा स्वाहा नो निद्भिः सदनि भिरद्वर्गो सतनि व्रूयाहि जगदम्बा वायोस्म प्रमुद मादेशो वस्तुसुतने सदान ओम वायवे स्वाहा वायवे स्वाहा वयघो सोमरुते तव मनस्तनु कुविव्रतः प्रजावन्त सचे महे कुबिराया कुबिराया हमेशानं जागतस्तस्तु खस्पदिन्दियं जन्मसे हु महे वयम्मा दुखानो जता वेद साम सद्दे रक्षिता पायुर्दब्ध स्वस्तये ईश्वराया ईश्वराया स्मे रुद्रा मे हना पर्वदासो व्रतहत्य प्रभूतो सजोखा जासको सदे सुवते ढाई पत्र एंद गष्टास्मा भवतु देवा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा स्योना पृथ्वी नो भवान दक्षरा निवेशने गच्छाना सर्म सर्वदा अनंताया स्वाहा अनंताया स्वाहा नमोस्तु द्वयो जे पृथ्व्यां जे खामन नमिकवः तेभ्यो दश प्राचीर दश दक्षिणा दश प्रति चिर दश दी चिर दश स्वाहा तेभ्यो नमोस्तु देनो बन्तु देनो मृणयन्तु देनो जन्ते कोजिनो द्वैष्णो मेघम् मेघम् ओम महारुद्राय स्वाहा रुद्राय स्वाहा पशुपतये स्वाहा ओम रुडाय स्वाहादिदिवाय पुरुषाय विनाक्पाणय कानेश्वराय बिल्वेश्वराय भवनाथाय भूतनाथाय विश्वेश्वराय महादेवाय सुदोषाय ओम उमाकांताय स्वाहा ग्रहो मा श्रेष्ठ कृति एकीकृत्या बस प्रधान को ने देखे प्रथम धान्यादिवास कार्यम समाचरित तत्पश्चात सायं उत्तर पूजनम उत्तर कार्यम समाचरित सायं જળની ચમચે દરેક યજમાનોએ ભરી રાખવી પ્રધાન સંગસંગતા સિદ્ધ્યર્થમ શિવપ્રિય માઘમાસે ધવલ ભક્ષે એકાદશ્યાયામ ધોહો વારદ્રષ્ટાયામ્બા કૂજવાસરાન્વિતાયામ્બા દીનત્રયાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કર્મસંગતા સિદ્ધ્યર્થમ પ્રથમે હનિ આ વાયસ્થાપિ દેવતાનામ સાયં પૂજનાદ્યર્ચનમ જકારી હાથની અંદર ફૂલને ચોખા રાખી જવાના સવારે આપણે દરેક દેવતાઓની પૂજા કરી હતી અત્યારે એની ફરીથી સાયં પૂજા કરી જવાની હાથમાં ફૂલ અને ચોખા રાખી પેલા સ્થાપનની અંદર ગણપતિનું સ્મરણ કરીએ હરિ ઓમ બમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નંદવા નિધિપતિ ગો હવામહે પસોમ આમ જાન્ય ગણપતિ માતો વજા શ્રી ગણપતિ બ્રહ્મા સ્વા શક્તિ વિનાયકાય નમઃ કુંડના મુખ પાસે પધરાવો સાયં પૂજનાર્થે ગંદા પુષ્પાણિમ સમર્પયામિ હાથ જોડીન ગણપતિની પ્રાર્થના કરીએ અલી મંડલ મંદિતા ગંડ તલે તિલકે કૃત કોમલ ગંડ તલે તુલે તવે રાજ તવે રે તલા પ્રણમામે ગણાધિપતે જટિલા પ્રણમામે ગણાધિપતે જટિલા સ્વા સિદ્ધિ વિનાયકાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ હરિયાતની અંદર પુષ્પને ચોખા રાખી ત્યાર પછીનું જે સ્થાપન છે એ માતૃકાઓનું ગણપતિનો પરિવાર એનું સ્મરણ કરી જવાનું હરિ ઓમ મમ વસોઃ પવિત્રમસી વસોઃ શસ્ત્રધારમ દેવસ્વા સવિતા પુનાદુ વસોઃ પવિત્ર સતધારે સુકવા કામ દુઃખાઃ પૂર્વસ્વઃ ગણેશ ગૌરીદી માતૃકા પુનઃ સાયં પૂજનાર્થે જ્ઞાનાર્થે ગંધા પુષ્પાણિમ સમર્પયામિ કુંડના મુખ પાસે પધરાવી બે હાથ જોડીન માતૃકાઓની પ્રાર્થના કરીએ આધાર ભૂતા જગદાત મેકા
સ્વરૂપે રાયા તિલાજી પૂર્વક નમસ્કાર પુષ્પ ને ચોખા રાખી માતાજીના જે 64 પ્રકારના સ્વરૂપો રહેલા છે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સહિત ચતુષ્ટિ યોગિની અને સાથે આપણા કુળદેવી માતાનું સ્મરણ કરવું હરિ અંબાંબી અંબિકે બાલિકે નમાનિ કશ્ચન પૂર્વસ્વા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપા ત્રિગુણાત્મિકા આ બ્રહ્મગીટ જનન્યૈ નમો નમઃ સાયં પૂજનાર્થે વૃંદાકૃતપાણી સમર્પયામિ માતાજીની પ્રાર્થના કરીએ એ જય ભગવતી દેવીના મોહવર દે જય પાપ વિનાશિને બલ દે જય સુમરી સોમક પાલ ધરે પ્રણમામિ તુ દેવી ધરાતિ હરે જય સુમ 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 જય સુમ બનિ સુમ ભગ પાલ ધરે પ્રણમામિત દેવી નરાર્તિ હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્ર ધરે જય ભૈરવ દેહ નિલેન પરે જય અંધક દેતિ અવિશોષ કરે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુ વરદે કરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડ વદને નારાયણે નમોસ્તુતે પૂર્વસ્વા પરાંબિકાયે નમો નમસ્કારાન સમર્પયામિ ફરીથી આત્મા પુષ્પને ચોખા રાખી ત્યાર પછીનું સ્થાપન થઈ સર્વતોપદ્ર મંડળનું એનું સ્મરણ કરીએ હરિ ઓમ માઇદમ વિષ્ક્રમે ત્રેદાનત દેપદમ જગદાનમ પ્રથમમ પુરસ્તા દ્વિષીમતઃ સુરુચો વેન આવહ સપજ્ઞાપમાશવિષ્ટા સતસ્વગણિમસતસ્વાહ પૂર્વસ્વા હરિહર સમન્વિત સર્વતો ભદ્રમંડલે ઉત્તપન્મા બ્રહ્મ આરભ્યા બ્રહ્મ મૃગલોચન પર્યંતમા સાયં પૂજનાર્થી ધ્યાનાર્થ ગંધા પુષ્પાણી સમર્પયામ્યે પ્રાર્થયેતા ત્રિભુવન કમલા તમાલ વરણ રવિ કર ગૌરવ રામ રમ દધાને વપુર લક કુલા રુતાનાવ જ વિજય સકે રતિ રસ્તુ મેં નવ વિજય સકે રતિ રસ્તુ મેં નવ દ્યા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાસ ભજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ મંગલાયતનો હરિ પૂર્વસ્વા સર્વતો ભદ્રમંડલે ઉત્તપ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ ફરી આત્મા પુષ્પને ચોખા રાખી ત્યાર પછીનું સ્થાપન ભગવાન દ્વારકાધીશનું રહેલું છે એનું સ્મરણ કરીએ હરિ ઓમ મમ વિષ્ણોરરાટમસે વિષ્ણો ક્ષત્રિયસ્થો વિષ્ણો સૂર્યસિ વિષ્ણોર્ધ્રુવો ભૂર્ભસ્વા સૌરાષ્ટ્ર અધિપતયે નમો નમઃ દ્વારકાધીશાય નમઃ રાજાધિરાજાય નમો નમઃ સાયં પૂજનાર્થી ધ્યાનાર્થ ગંધા પુષ્પાણી સમર્પયામિ વજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વચ્છ ચિત્ત વંદનમ સદેવ નંદ નંદનમ સવચ્ચ ગુસ્ત મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ જય જય શ્રી રાધા રમણ જય જય નવલ કિશોર
જય ગોપી ચિત ચોર પ્રભુ જય જય માખન ચોર જય જય માખન શ્રી કૃષ્ણ ચારથે સુભેગ્ય સ્વરા ત્વેને બ્રહ્મ રુદાય આદિ કવયે મોહયંતિ યદ સૂરયા તેજો વારિ મૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા કામનાસ્તેન સદા નિરસ્ત કુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ બરહા પીડં નટવર વપો કરણયો કરણિકાર બિભરદ બાસ કનક કપીસા વૈજયાંતિમ ચ માલા રુંદરાન વેણો રુંદર સુધય સદ ગીત કીર્તિ યહો બકિયો સ્તન કાલ કૂટ જિગાન સયા ચાપ્ય યદાપ્ય સાધવે લેભે ગતિ દાત્ય ચિતામ તતો ન્યો કંબાદયાલો કંવાદયાલો શરણ પૂર્વસ્વ દ્વારકાધીશાય નમો નમ નમસ્કારાન સમર્પયામિ ફરી હાથમાં પુષ્પને ચોખા રાખી યાર પછીનું સ્થાપન નવગ્રહોનું નવગ્રહની સાથે નવેના અધિદેવ નવ પ્રતિદેવ સાત પંચલોકપાલ અને દસ દિક્પાલ કુલ 42 દેવતાઓનો સમૂહગણ હરિ ઓમ મમ ગ્રહ ઉર્જાઉતયો વ્યંતો વિપ્રાયમતિં વાતિ કાંભિ પ્રિયાણાં મોહમિકમૂર્જકો સમગ્રમુપયામ ગ્રહીતો સિંદ્રાય ત્વા જુષ્ટમ ગ્રહણાં મે ખતે ચોનિંદ્રાય ત્વા જુષ્ટતમં પૂર્વસ્વ અર્કારભ્યા અનંતપર્યં ગ્રહમંડલ દેવતાભ્યો નમઃ સાયં પૂજનાર્થે ધ્યાનાર્થગંધાપુષ્પાણિં સમર્પયામિ આ જોડી ગ્રહોની પ્રાર્થના કરીએ બ્રહ્મામદારે ત્રિપુરાંધકારે પાનો સપીવો નિષુતો બુદાચા ગુરુ સનોગ્રાસને રાહુ કે તવા સરલવે ગ્રાસા ટિકારા ગ્રહરાજ્યં પૃચ્છન્તે ગ્રહરાજ્યં હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વં દ્વૈલોક્યં સચરાચર પૂર્વસ્વ ગ્રહગણેભ્યો નમ નમસ્કારાન સમર્પયામિ ફરી આત્મા પુષ્પને ચોખા રાખી યાર પછીનું સ્થાપન ભગવાન ગંગા પાર્વતી સિદ્ધ મહારુદ્ર કાનેશ્વરનું સ્મરણ કરી જવાનું હરિ ઓમ મમ નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ઓમ ભૂર્વસ્વ ગંગા પાર્વતી સિદ્ધ મહારુદ્રાય નમો નમઃ
सायं पूजनार्थे गंधा पुष्पाणिं समर्पयामि। ब्याज जोड़ीन भगवान महादेव ने प्रार्थना करिए। नमामि शमीशान निर्वाण रूपम त्रिभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम् निर्विकल्पं निरीह चिदाकाशमाकाशवासंभजेहा मृत्युञ्जय महादेवताहिमं ललाटा जन्म मृत्युजरा व्याधिपीडितं गर्भवञ्चने वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पण्डगभूषणम् मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवाहनिनयनम् वन्दे जनाश्रयाञ्च वरद वन्दे शिवाशङ्कर सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसौ भक्ते प्रदानाय कृपावतीर्णां तं सौवनाथाम् शरणं प्रपद्ये आनन्द सानन्दकनेवतंसम् आनन्दकन्दं ऋतपापवृन्दं वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपाद्ये गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमदङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम् अवन्तिकाया विहितावतारम् अवन्तिकाया विहितावतारम् मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिराक्षणार्थं वन्दे महाकालमहासुरे श्रीशैलशृङ्गे विबुदातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदावसन्तम् तमार्जुनं मालिका पूर्वमेका नमामि संसार समुद्र सेतु पूर्वस्वा गङ्गा पारदेश महारुद्राय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। परित्यात्मा पुष्पने चोखा राखे वायु खूणानी अंदर भगवान क्षत्रपाल ने काल भैरव नु स्मरण करिए हरि ही ओम मम नहि स्पर्श समवेदन स्वाद भेष्वांदरात्पुर हिता रमकने हे ए मे नमर धन्य पति वह स्वादर क्षेत्र द्वितीय देवा पूर्व स्वाह क्षत्रपाला यन मुनम काल भैरवा यन मुनम उत्तर पूजनार्थ गंधा पुष्पाणे समर्पयामि। भगवान काल भैरव ने क्षत्रपाल ने प्रार्थना करिए बार बार वंदना हजार बार वंदना क्षेत्रपाल देव ने लाख बार वंदना दिव्या राज सेविय मान भावना कृपंकज जलय सुतर बिंद से कर कृपा कर नर नादियोगी वंद नर नादियोगी
वृंदवंदितं दिगंबरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ वटुकभैरवं भजे काशिकापुराधिनाथ क्षेत्रपालं भजे क्षेत्रपालाय नमः कालभैरवाय नमो नमः प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि परियात्मा पुष्पने चोकाराके ત્યાર પછી નૈઋત્ય ખૂણામાં વાસ્તુ ભગવાનનું સ્મરણ કરીએ હરિ ઓમ મમ વાસ્તુપતે પ્રત્યાન સ્મસાવેશો નમી ભો ભવાનઃ પૂર્વસ્વા મંડપાંગ વાસ્તુ દેવતાભ્યો નમઃ સાયં પૂજનાર્થ ગંધા પુષ્પાણિ સમર્પયામિ પ્રાર્થયેતા નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂષયા વિંદમાદ પ્રભા મદગ્રે દાન દાન્યાજી સમૃદ્ધિ ગુરુ સર્વદા સમૃદ્ધિ ગુરુ સર્વદા મદગ્રે દાન દાન્યાજી સમૃદ્ધિ ગુરુ સર્વદા સમૃદ્ધિ ગુરુ સર્વદા વાસ્તુ પુરુષાય નમો નમસ્કારં સમર્પયામિ ફરી આત્મા પુષ્પને ચોખા રાખી દક્ષિણ દિશાની અંદર રહેલું સ્થાપન એમાં બ્રહ્માજીનું સ્મરણ કરવું હરિ ઓમ મમ બ્રહ્મ જ્ઞાનમ પ્રથમ પુરસ્તાદ વિષે મધુર ચોવે ન આવહ સદ્ય ઉપમા સવિષ્ટા સત જોનિ મ સત સ્વ પૂર્વસ્વ હિરણ્યગર્ભાય નમો નમઃ બ્રહ્મણાય નમો નમઃ સાયં પૂજનાર્થ ધ્યાનાર્થ ગંધા પુષ્પાણિ સમર્પયામિ બે હાથ જોડેન બ્રહ્માજીની પ્રાર્થના કરીએ તમયમ કુબેર જેને દિવ્ય શ્રવો વડે સ્તવિરયા સૂર્યાગ્નિ દે વાદળા જેનો મંત્ર પ્રણામ નામ ભજતા ગાયે દુષે વ્યાકુડા યોગે ધ્યાન ધરે જ સંયમ કરે જેને કરે જંકના તેનો પારજ કોય ના લઈ શક્યો તે દેવને વંદના તે દેવને વંદના તમાયમ વરુણ કો વેરયે ભમા આપ હી રાકેશ બ્રહ્માદિના કે પિતા ભી આપ હી અખિલેશ હે દેવ દે વપ્રણામ દે વપ્રણામ સહસ્ર બાર ફિર ફિર પ્રણામ પ્રણામ દે વ પ્રણામ બારમ બાર હો ફિર ફિર પ્રણામ પ્રણામ દે વ પ્રણામ બારમ બાર હો પૂર્વ સ્વ બ્રહ્મણે નમો નમઃ નમસ્કારં સમર્પયામિ હાથની અંદર માત્ર ચોખાના દાણા રાખી અગ્નિનારાયણ નું સ્મરણ કરી જવાનું હરિ ઓમ વાગ્ને શુભધારાયસ્માન વિશ્વાની દેવયુના નિવિદવાન્તિકે વૃદનામાગ્નયે નમઃ સાયં પૂજનાર્થે અક્ષતાન સમર્પયામિ અગ્નિને નમસ્કાર કરવા અગ્નિમ સંબંધે જાતવેદમ મુતાસનઃ નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ ઓમ અગ્નિ એ અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ બેનોને કે એક એક ખાલી થાળી કરી દેજો એની અંદર આરતી તૈયાર કરવાની છો આ ત્રણેય યજમાન ની એક એક આરતી
આરતી તૈયાર કરવાની છે, એમાં વ્હાઈટ ન હોય તો માગી લેજો, કોડિયાની અંદર વ્હાઈટ મૂકવાની છે, એમાં પૂરેપૂરું ઘી પૂરું દેવાનું છે, વ્હાઈટ ઘી જે કાંઈ જોઈએ આ સ્વયંસેવકભાઈ આગળથી માગી લેજો. જળની ચમકી ભરાવો પ્રદાન સંગસંગતા સિદ્ધ્યર્થમ દીનત્રયાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા કર્મ સંગતા સિદ્ધ્યર્થમ ધન્યદિવાસં ચ કરીશયે. પદ્રવિધિઓ હાથની અંદર ફૂલ અને ચોખા રાખી જવાના. ભગવાન રામ લક્ષ્મણ સીતા રાધાકૃષ્ણ વગેરે તમારે જે દેવતાઓની મૂર્તિ સામે ઊભા છો એ દરેક દેવતાઓનું મનની અંદર સ્મરણ કરી જવાનું. હરિ ઓમ મમ જો દેવેભ્યા દેવાનામ મૃત પૂર્વોજો દેવભ્યો જાતો નમો રુચાય બ્રહ્મયે પૂર્વ સ્વાહા પૂજિત વિરાજિત દેવગણભ્યો નમઃ સકલોપચરાર્થ ગંધા પુષ્પાણિ સમર્પયામિ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજા ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યાં મંગલાં કુરુ. થેન્ક યુ ભાઈ, વસ્ત્ર લઈ લ્યો. અગિયાર સ્થાપનની આપણે પૂજા કરી, એમાં ગણપતિ દાદાની પૂજાની અંદર આપણે દક્ષિણા અર્પણ કરી હતી. તો બે અહીંયા આચાર્ય ભૂદેવો આવશે, તમારે જે 10 નોટ લાવવાની હતી 9 નોટ લેવાની બાકી છે, તો એ 9 નોટ એને આપજો. બધા સ્થાપનમાં સાંજની પૂજાની અંદર પધરાવવામાં આવશે. યજમાન દીઠ 10-10ની જે નોટો કીધી હતી એ આચાર્ય આવે છે એને આપી દેજો. બધા સ્થાપનના કળશની અંદર પધરાવવામાં આવશે. ચાલો કુંડિત યજમાન દીઠ એક એક આરતી તૈયાર કરવાની છે. કોડિયાની અંદર ભાઈ કોડિયાની અંદર વ્હાઈટ મૂકવાની છે, એમાં દિવેલ પૂર દો, અને આરતીની અંદર ફૂલ ચોખા સાથીઓ જે કાંઈ થતું હોય એ બધું તમારી રીતે કરી દો. વિષ્ણુભાઈ તમારા કુંડે કંકુની જરૂર છે, સાથિયા કરવા માટે આપી દો. એ તો યજમાન દીઠ આપણે ચાલો ભાઈ આરતી તૈયાર થઈ જાય એટલે કેજો. આપણે સમૂહ આરતી જે યજમાનો યજ્ઞમાં બેઠા છે સાંજની આપણે સાયમ પૂજા કરી, હવે આપણે એની આરતી કરવાની છે. આરતી કર્યા પછી આ મૂર્તિ છે ને ઘઉંની અંદર, ઘઉંની અંદર એટલે ધાન્યની અંદર શયન કરાવવાની છે. તો એના માટે થોડાક ગાડલા ત્રણ ઓલી ચાદરું ચાદર આપણે સવારે ઉત્થાન થશે એટલે પહોંચાડી દેવું. ત્રણ ચાદરું ચાર પાંચ આવડા ગાડલા અને લીમડાના પાંચ દાંતણ. એક ભાઈ અહીંયા કયો લીમડાના આવડે આવડે એક એક વેટના પાંચ દાંતણ લઈ આવે લીમડાના. અને સાયમ આપણે ભગવાનને ધાન્યની અંદર શયન કરાવશું અને પછી યજમાનોએ પોતાની સામગ્રી જે લાવ્યા હોય એમાં થાળી વાટકાની ન જોતું એ વસ્તુ લેતા જાય. અહીંથી જે આપવામાં આવેલ છે એ વસ્તુ અહીં રાખવાની. તમારે કંઈ વધારાની વિશેષ વસ્તુ હોય ફરી પાછા સવારે પંચામૃત અને ચમચી તો ખાસ રાખવાની છે, અથવા લઈ જાઓ તો સવારે સાફ કરીને લેતા આવજો. પણ તમારી જે વધારાની કંઈ થાળી કે એવું હોય એ આપણે લેતી જવાની. અહીં તમારા ગણપતિ અહીં રહેશે, માતાજીના ફોટા અહીં રહેશે, ખેસચુંદડી તમારે લેતી જવાની. એક તમારી પહેરેલી જનોઈ છે એ કહેશું ત્યારે તમારે આ પૂજાની થાળીની અંદર મૂકવાની છે. અને ફરી પાછા આવતીકાલે પ્રતિષ્ઠાના બીજા દિવસની અંદર 8 કલાકે અહીંયા યજ્ઞશાળામાં પ્રવેશ કરશું. પ્રવેશ કરતાની સાથે સૂર્યાદિ પૂજન થઈ અને જે આપણે મૂર્તિને શયન કરાવ અટણ કરાવશું એને આપણે ઉત્થાન કરાવશું એટલે જગાડશું. અને ફરી પાછી આપણે પ્રાણ પ્રતિષ્ઠા એની અંદર ન્યાસ પ્રાસાદ વાસ્તુ શાંતિ પૌષ્ટિક હોમ કુટુંબ હોમ આ બધા આપણે ભિન્ન ભિન્ન હોમ કરી અને આપણે બધા ધન્ય બનશું. ચાલો આરતી આરતી તૈયાર થઈ ગઈ હોય તો એની અંદર
અગરબત્તી એક એક મૂકી દો, બબે અગરબત્તી ન હોય તો માગો, બબે અગરબત્તી યજમાન દીઠ બબે અગરબત્તી દઈ દો, બે બે અને ઊભા થઈ જાઓ. આરતી જો બાકસ આપી છે સંદીપભાઈ, એમાં દિવેલપુર દેજો, દિવેલ થઈ ન રે આરતી. દિવેલ તમારી આગળ ઘીની તપેલી છે, દિવેલપુર લેજો. હાલો ભાઈ આરતી ની અંદર દિવેલપુર દેજો. ચાલો ભાઈ પેટાભાઈ કી બધાને આરતી, ચાલો ઉતારો આરતી અને આજુબાજુમાં આ પેટાવો. કૌશલિયાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, રોજ સવારે વેલા ઉઠીને તમારા ગુણ લગાવું રે, રોજ સવારે વહેલા ઉઠીને ગુંગલા તમારા ગાવું રે, સરયું જળમાં સ્નાન કરાવો તિલક કરો રૂપાળો રે, સરયું જળમાં સ્નાન કરાવો તિલક કરો રૂપાળો રે, રાઘવ સંદેનું રૂપ ધરી મારા રાઘવ રે રમાડો રે, રાઘવ સંદેનું રૂપ ધરી મારા રાઘવ રે રમાડો રે, અહલ્યા થઈને તરણમાં પડીએ તન મન અર્પણ કરીએ રે, અહલ્યા થઈને ચરણમાં પડીએ તન મન અર્પણ કરીએ રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, રોજ સવારે વેલા ઉઠીને તમારા ગુણ લગાવું રે, રોજ સવારે વહેલા ઉઠીને ગુંગલા તમારા ગાવું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, આરતી રોજ ઉતારું રે, આરતી રોજ ઉતારું રે, રામચંદ્ર ભગવાન કી જય. જળની ચમચી આરતી ઉપરથી એક ઉતારી જમીન ઉપર પધરાઈ જો, યાની કાની જપાપાની જનમાંતર કૃતાની દાની સર્વાની નસ્યંતો દક્ષિણાયા ભલે પદે. ઉભા ઉભા જે બાજુ આપણી અગ્નશાળા છે, ઉગમણી બાજુ બધી મૂર્તિ છે, એને દાબા હાથમાં આરતી લઈને જમણા હાથથી બાજુ આરતી આપો. દેવ વંદનમ દેવ વંદનમ દેવ વંદનમ. હવે જમણો હાથ આરતી ઉપર રાખો, થોડોક તપ્પા દો અને કપાળે ભાલમાં લગાડો એટલે થોડુંક ગરમ લાગવું જોઈએ, એ રીતે આરતી લ્યો તપાવીને. આત્મભિવંદનમ. બેનો આરતી લઈ લ્યો, મુખ્ય કુંડની આરતી, બીજી બધી આરતી અહીંયા રાખીજો. મુખ્ય કુંડની આરતી છે વિષ્ણુભાઈ, એ યજમાન લઈ લે એટલે એમાં દિવેલ પૂરી દો અને બાર આરતી જવા દો. બે ત્રણ સ્વયંસેવક ભાઈઓ ભાઈ આમાંથી આ મુખ્ય કુંડની આરતી બધાને બહાર આપી દો અને પ્રસાદી લેવા માટે બે જણા લઈ લ્યો. હાલો યજમાનો બેસી જાઓ, એ બધા યજમાનો ને ભાઈ પ્રસાદી આપીજો. દિવેલ પૂરી દેજો ભાઈ મુખ્ય આરતી ની અંદર. બસ હાલો ભાઈ બહાર આરતી જવા દો, ત્રણ આરતી છે. બેનોના વિભાગમાં પાછળ જવા દો. બધાને આપી દો પ્રસાદી ભાઈ ઝડપથી, પેલા યજમાનો આપી દો. હાલો ભાઈ એક બહેનોના વિભાગમાં જવા દો, એક આ વિભાગમાં આરતી જવા દો. જો કાલે તમે તમે યજમાન આવવાના હોય તો ત્રાંબાના કલશ તમારા રાખી દેજો આઈના, અને લેતા જવા હોય તો સવારે સાફ કરીને લેતા આવજો. લેતા જાઓ એટલે કદાચ બીજા યજમાન આવવાના હોય તો એ કલશ લેતા આવે. કલશ નાની વાટકી બે ચમચી, હા હા બે ચમચી એટલે આપણે પંચામૃત માટે ને જળ માટે,
બાકી તમારી પૂજા પાન થાળી એમને રાખવાની છે, એક એક ખાલી થાળી તમને વિશેષ આપી છે એમને રાખવાની છે. અને હાલો ભાઈ ઝડપથી પ્રસાદી મંડો દેવા દે, બહાર વહી જાય જો આમ મંડો, એક આરતી લઈ લે, ઓલી બાજુ જવા દે ભાઈ. વાહર નર્મદે વાહર જટા સંગર વાહર. હવે આપણે મૂર્તિને આપણે ધાન્ય દિવાસની અંદર તૈયારી, ધાન્ય દિવાસ આપ્યા પછી યજમાનો પોતપોતાની સામગ્રી ફરી એકવાર કે કોઈ કળશ કે જે કાંઈ લેતા જાઓ એ ચમચી કળશ એવું બધું સવારે જોશે, બે વાટક્યું, પણ થાળી નહીં જોઈ. થાળી તો આપણે આજ નાચની થાળી 21 નાનજીભાઈ મંગાવી અને 50 થાળી આપણી પાસે આ નવી છે, એટલે થાળી કોઈ લેતા આવતા નહીં, પણ ચમચી ત્રાંબાનો કળશ અને એ છેડાછેડી હાથ લૂછવા માટે નેપકિન, થોડાક ફૂલ, ફૂલ ગામમાં ઘણી જગ્યાએ છે, અને પંચામૃત. ગણપતિ દાદા અને માતાજી તમે હવારે અહીં પૂજામાં બેસો ત્યારે તમને ઓળખીને ગણપતિ દાદા આપવામાં આવશે. હા, રસોડે બહેનો જે આપણે દર્શનાર્થી બહેનો આવ્યા છે યજ્ઞ મંડપમાં, રસોડું ચાલુ થઈ ગયું છે, મહાપ્રસાદ બે પુરુષોનું અને બહેનોનું, અને બે બહેનોએ પુરુષોએ બધાએ પ્રસાદ લેવા માટે રસોડે જવાનું છે. યજમાનોએ નહીં, ખાલી આ દર્શનાર્થી બહેનોએ, યજમાનોએ થોડીક વાર પછી આ શયન થઈ જાય પછી. ભગવાન ગણપતિ મહારાજ ના ચરણ કમલ માં પધરાવી બે હાથ જોડી રાખો, બધા જ સાથે બોલવાનું છે, બોલો. શંભુ શરણે પડી માગો ગળી રે ગળી ગણપતિ મહારાજ ના ચરણ કમલ માં પધરાવી બે હાથ જોડી રાખો, ડોલંતા ડોલંતા આવો ગજાનન મારી પૂજા માં, ડોલંતા ડોલંતા આવો ગજાનન મારી પૂજા માને મારી સેવા માં, મારી પૂજા માને મારી સેવા માં, રીતે સે તેને સાથે લાવો ગજાનન મારી પૂજા માં, રીતે સે તેને સાથે લાવો ગજાનન. કુળદેવી માતા નો ફોટો છે એના ચરણ કમલ માં પધરાવી બે હાથ જોડી રાખો, કુટુંબનો પરિવારો નું રક્ષણ અને કલ્યાણ કરનારા થજો અને હંમેશા ને માટે મનોકામના પૂર્ણ કરનારા થજો. બોલો કુળદેવી.
ફૂલ ને ચોખા હાથમાં રાખી તમારા સુરાપુરા દાદા નું સ્મરણ કરી લઈ જાઉં. હરી હિ અમ પિતરે વ્યાહ સ્વદાય વ્ય સદાન મહા પિતા મહે વ્યાસ સ્વદાય વ્ય સદાન મહા પ્રપિતા મહે વ્યાહ સ્વદાય વ્ય સ્વદાન ભક્ષણ પિતરો ભીમદંત પિતરો તેતવંત પિતરો પતવ સંતુ અમ્મા ગણપતિ મહારાજ વાળી થાળી માં પધરાવી બે હાજરી રાખો તમારા સુરા પરા દાદા નું સ્મરણ કરજો. હે પિતૃ દેવા હે માતૃ દેવા વંદન કરીએ તમારા ચરણ માં. હે પિતૃદેવા હે માતૃદેવા વંદન કરીએ તમારા ચરણ માં. તર્પણ કરીએ અર્પણ કરીએ સમર્પણ કરીએ તમારા ચરણ માં. હે પિતૃદેવા ચલો ફૂલને ચોખા હાથમાં રાખો. ઓટોમેટિક છે. આપણે કાળ ભૈરવ દાદા અને ક્ષેત્રપાલ દેવતાઓ નું સ્મરણ કરી લઈએ. જય ભૂતાનામ અધિપતિઓ શિકાસા કબરદીના ગણપતિ મહારાજ વાળી થાળીમાં ફૂલની ચોખા પધરાવી બે હાથ જોડી રાખજો. બાર બાર વંદના હજાર બાર વંદના ક્ષેત્રપાલ દેવને લાખ બાર વંદના. દેવ્ય રાજ સેવ્ય માન પાવનારી પંકજ નીલકંઠમીક્ષિતાર્થદાયકમ ત્રિલોચનામ કાલ કાલ મંબુજાક્ષ મક્ષ શૂલ મક્ષરમ ચાલો ફૂલને ચોખા તમારા રાખી તમારા સદગુરુ હોય તમને કંઠી પહેરાવેલી હોય એનો ધ્યાન ધરી લેજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગણપતિ મહારાજ વાળી થાળીમાં પધરાવી બે હાથ જોડી રાખો. ઓમ મંગલ ઓમકાર મંગલ ગુરુ મંગલ ગુરુ પાદ મંગલ. ઓમ મંગલ મંગલ ગુરુ મંગલ ગુરુ પાદ મંગલ. મારા ગુરુ જે બ્રહ્મા જેવા લાગતા મારા ગુરુ જે વિષ્ણુ જેવા લાગતા. મારા ગુરુ જે બ્રહ્મા જેવા લાગતા મારા ગુરુ જે વિષ્ણુ જેવા લાગતા. હે ગુરુ શિવ નો અવતાર ગુરુ કલ્યાણ નો અવતાર એવા ગુરુ બતાવો. ઓમ મંગલ ઓમકાર મંગલ ગુરુ મંગલ ગુરુ પાદ મંગલ. હે ગુરુ મંગલ ગુરુ પાદ મંગલ. બોલો સદગુરુ દેવ કી જય. ચલો માત્ર ચોખા દાણા હાથમાં રાખજો. પુરુષોક્તેના હરિ હિયમા સહસ્ર શ્રી રેખા શ્રી મહાગણદેવ નમઃ સમર્પયામિ. ગણપતિ મહારાજ ના ચરણ કમલ માં પધરાવો. માત્ર પુષ્પ ની પાંખડી હાથમાં રાખો. પુરુખ એ વેદ ગૌ સર્વંજ ભૂતંજ ચવાયમ ભગવાન શ્રીપતિ શ્રી મહાગણપતિ નમઃ. પુષ્પમ સમર્પયામિ. ચલો ગણપતિ મહારાજ ના ચરણ કમલ માં પધરાવો.
એક પાણીની ચમચી ભગવાન ઉપર ગણપતિ દાદા ઉપર પધરાઈ દો. એતાવાનસી મહિમા તો જય અમર ચપોર ભગવતે સ્થાપિત દેવતા પ્યો નમઃ મુખમલે આચમનિયમ સમર્પયામિ સર્વાંગેષ્ટાનમ સમર્પયા બે આચમની ભગવાન ઉપર પધરાવી દેજો. સ્નાનમ સમર્પયામિ તીર્થદક્ષિણાનમ આપણે પૂજા કરેલો લોટો છે એની અંદરથી એક ચમચી ભરી ભગવાન ઉપર પધરાવો. જે તીર્થાની વ્રજંતે શ્રી કાસ્થાને કંકિણા ભગવંતૈ નમઃ નમઃ તીર્થદક્ષિણાનમ સમર્પયામિ. એક ચમચી ફરી પધરાવો તીર્થદક્ષિણાનાંતે કેવલ આચમનિયમ સમર્પયામિ. ભગવાનના ચરણકમલમાં ફૂલને ચોખા પધરાવી દો. સકલ પૂજા પરિપૂર્ણાર્થે પધરાવેલી પુષ્પની પાંખડી પાછી લઈ લ્યો. હમણાં તમે પુષ્પ ત્યાં મૂક્યું એ પાછું લઈ લ્યો. દરેક યજમાનો પોતાની બે આંખે લગાવો, કાને લગાવો, કંઠે લગાવો, પછી સૂંઘો બાજુમાં અમારા બહેનોને આપી દો. બે આંખે લગાવો, કાને લગાવો, કંઠે લગાવો, સૂંઘી અને નીચે મૂકી દો થાળીની બાજુમાં. દાબાથી ચમચી ભરી જમણા ધોઈ નાખો. દરેક યજમાનો દાબાથી ચમચી ભરી જમણો હાથ ધોઈ નાખો અથવા એકાબીજા હાથ ધોઈરાઈ દે તો ચાલશે. ફરી ફૂલને ચોખા ભગવાનના ચરણ કમલમાં પધરાવી દો. હવે ત્રાંબાનો લોટો ભાઈઓ હાથમાં લઈ લેશે. બહેનો છે હાથ લગાવી દેશે અને ઝીણી ઝીણી ધારા ગણપતિ મહારાજ ઉપર કરવાની છે. ઝીણી ઝીણી ધારા ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ દાદા મોરિયા. ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. રામ્યમ સરસા દેવા મઘોરી પુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્ય